नमस्कार विद्यार्थी मित्रों, आशा राखू छू के बधा स्वस्थ अने सलामत हशो। आज आपणे धोरण 7 गुजराती में पाठ त्रीजो परीक्षा लईशु, जेना लेखक छे पन्नालाल पटेल। आपणे पन्नालाल पटेल विशे थोड़ीक माहिती मेळवी लईए। पन्नालाल पटेल नो जन्म मांडली मा हाल जे राजस्थान मा छे डूंगरपुर जिल्लो, त्यां 7 मे 1912 मा थयो हतो। एमना मातानुं नाम हीराबा हतुं अने एमना पितानुं नाम नानालाल पटेल हतुं। एमना विशे कहेवायुं छे के साहित्य जगतनो चमत्कार एटले पन्नालाल पटेल। विद्यार्थी मित्रो, ओछू भणेला हता पन्नालाल पटेल, पण एमने गुजराती साहित्यना शिखरो सर कर्या छे। 1950 एमने रणजीतराम सुवर्णचंद्रक मळ्यो हतो। 1985 भारतीय ज्ञानपीठ पुरस्कार मळ्यो हतो। एमने मानवीनी भवाई, मळेला जीव, वडामणा जेवी सुंदर नवलकथाओ आपी छे, अने समाजधर्मी वार्ताकार एवा पन्नालाल पटेलनी एक कृति परीक्षा जे आजे आपणे अहींया भणवानुं छे। सामान्य समज आपणे मेळवी लईए वार्तानी। आ पाठमां एक महादेव नामनो छोकरो होय छे, खूब ज मानवताभर्युं काम करे छे, सुंदर काम करे छे। ए शिष्यवृत्તિની પરીક્ષા આપવા બધા જાય છે, એક ગામથી બીજે ગામ। પહેલાં તો ભણવા માટે જવાનું હતું, શાળા પોતાના ગામમાં નહોતી, તે વખતની વાત છે। શિષ્યવૃત્તિની પરીક્ષા એટલે એવી પરીક્ષા કે જે ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હોય અને એ પરીક્ષા આપે તો સરકાર તરફથી એને અમુક ભણતરની રકમ અપાય, એને શિષ્યવૃત્તિ કહેવાય। અને એ શિષ્યવૃત્તિની પરીક્ષા આપવા જઈ રહેલા બાળકોનું ખૂબ જ સુંદર વર્ણન છે આમાં। ખેતરના શેઢા ઉપરથી, ખેતરનો શેઢો એટલે સાઈડ પર ખેતરમાં જે જગ્યા હોય ચાલવાની, તે એના પરથી પસાર થતા બાળકો જુએ છે કે એક મધમસ્ત અલમસ્ત ગાય બધાના ખેતરમાંથી પાક ખાય છે। બધા જ બાળકોને પોતાની પરીક્ષાની પડી હોય છે, પરંતુ એમાં આ મહદેવ નામનો જે છોકરો છે એને થાય છે કે જો હું આ ગાયને ખેતરમાંથી નહીં કાઢું તો ખેતરનો બધો જ પાક ખાઈ જશે, અને માંડ માંડ વરસાદ પડ્યો છે, બધાએ માંડ માંડ ખેતર ખેડ્યા છે અને સુંદર મજાનો પાક લહેરાઈ રહ્યો છે, જો આવામાં આ ગાય બધો પાક ખાઈ જશે તો બધાને ભૂખે મરવાનો વારો આવશે। બીજા વિદ્યાર્થીઓને એ કહે છે કે તમે એક કામ કરો, મારું આ દફતર લો। એના ભાઈબંધ શંકાને એ દફતર આપે છે કે મારું દફતર લઈને તું શાળાએ જા, તમે લોકો પરીક્ષા આપવા બેસો, હું ગાયને ખેતરમાંથી કાઢીને આવું છું। બધા વિદ્યાર્થીઓ એને ના પાડે છે કે તારી પરીક્ષા જતી રહેશે, તો કે કઈ વાંધો નહીં, તમે તમારે જાઓ, હું ગાયને ખેતરમાંથી બહાર કાઢીને આવું છું। ખૂબ જ મહેનત કરે છે, એક ખેતરમાંથી બીજા ખેતરમાં એમ કાઢે છે ગાયને, છેવટે એક છેલ્લા ખેતરમાંથી એ છીંડા વાટે ગાયને બહાર કાઢે છે, અને જાણે તોપમાંથી જાણે પેલો ઘોડો છૂટ્યો હોય એમ મહાદેવ સનસનાઈ અને સ્કૂલ તરફ દોડે છે અને શાળાએ જાય છે। બધા પેલા મોટા સાહેબ ત્યાં હોય છે, એને પોતાની હકીકત કહે છે, અને આ હકીકત સાંભળી એની આંખોમાં એ સાહેબને સચ્ચાઈ દેખાય અને એને પરીક્ષા આપવા બેસવા દે છે। વિદ્યાર્થી મિત્રો, આ આખા પરીક્ષાનું ટૂંક સાર છે વાર્તાનો। આ પાઠમાં ઉત્તર ગુજરાતની બોલીના બહુ સુંદર મજાના શબ્દો છે, અને એ શબ્દો એટલા વજનદાર છે કે ભાષાની સુંદરતામાં વધારો કરે છે। ચાલો આપણે પરીક્ષા પાઠ શીખીએ। નાનાલાલ પન્નાલાલ નાનાલાલ પટેલ વિશે આપણે માહિતી મેળવી, પાઠની શરૂઆત કરીએ। સુંદર મજાનું દ્રશ્ય છે, જ્યારે બાળકો શાળાએ જઈ રહ્યા છે ત્યારે સૂર્ય ઉગ્યો, ઘઉં ચણાના મૂળ ઉપર સોનું છાંટવા લાગ્યું। સુંદર મજાનો સૂરજ ઉગ્યો છે અને ઘઉં ચણાના લહેરાતા પાક ઉપર જાણે સોનું છાંટવા લાગ્યો હોય તેવું લાગે છે। વસંતનો વાયરો મૂળ ઉપરનું સોનું સાંભળવા માંડ્યું, પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું। ટોળું એટલે આખું પક્ષીઓનો સમૂહ, પાંખોનો વીંજણો વીંજતું હવામાંનું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું।
પાખોનો વીંજણો, વીંજણો એટલે પંખો અને વાયરો એટલે પવન. એ પાખો પંખીઓની જે પાંખો હતી એ પંખાની જેમ એ વીંજતો વીંજતો હવામાંનું સોનું પાછું ધકેલતો હતો. ગામમાંથી ગાય ભેંસનું ધન છૂટ્યું. ધન એટલે પશુઓનું ટોળું. ધરતી ઉપર વપરાયેલું સોનું, વેરાયેલું સોનું મોઢે મોઢે ફમફોડાતું જતું ખાતું હતું. શાળાએ જવા છોકરા હાલ્યા, મોલ જોતા, હવા ખાતા, પક્ષીઓના માળા પાડતા, ખેતર શેઢેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલા પાડતા. શાળાએ જવા માટે બાળકો હાલી નીકળ્યા છે, ચાલી નીકળ્યા છે અને સુંદર મજાનો જે પાક લહેરાઈ રહ્યો છે તેની પંપાડતા પંપાડતા આગળ ચાલે છે. એક છોકરો બોલી ઉઠ્યો, ઉપાડો પગ, આજે મારે પરીક્ષા આપવાની છે. ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે. તારે આપવાની છે, અમારે શું? ચારે નામમાં મોટો છોકરો મસ્કરીમાં બોલી ઉઠ્યો. એટલે મોટો છોકરો મસ્કરી કરે છે કે અલ્યા તારે એકલાને પરીક્ષા આપવાની છે, અમારે નથી આપવાની, અમે શું એમને માજે તારી સાથે આવ્યા છીએ. અમને ઓછી શિષ્યવૃત્તિ મેળવવાની છે, ત્રીજાએ ટાપસી પૂરી. કારણ કે બધાને વિશ્વાસ હતો કે આમાંનો એક જ છોકરો જે ખૂબ જ હોશિયાર છે તેને જ શિષ્યવૃત્તિ મળવાની છે. તમે અરજી કરો તો તમને મળે, ઉમેર્યું. પણ તમે કઈ મારા જેવા ગરીબ નથી, પહેલો બોલ્યો. આ જેને શિષ્યવૃત્તિ માટે હકદાર છે, ખૂબ જ હોશિયાર છે પણ ગરીબ છે, એટલે એ એવું કહે છે કે તમે મારા જેવા ગરીબ થોડા છો, પણ તમને તને જ ક્યાં મળી છે. તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે ને, મહાદેવ, વડાએ કહ્યું. શું કહે છે? ને કેમ જાણ્યું કે પહેલા 3માં તું આવીશ, ચોથો એ વાતમાં પડ્યો. એમ તો નહીં પણ પહેલો આવીશ, મહાદેવે સગર્વ કીધું. સગર્વ એટલે ગર્વ સાથે, અભિમાન સાથે. મહાદેવને કોન્ફિડન્સ છે કે પહેલો, બીજો, સોરી, બીજો, ત્રીજો, ચોથો તો નહીં, હું પહેલો જ આવીશ. કહેવાય નહીં હો મહાદેવ, વડાએ કહ્યું. આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું નવ દોડે. આ આડે દિવસે દોડે ને દશેરાએ ન દોડે એક કહેવત છે. આ કહેવતમાં વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે ખરે સમયે આપણે જે વસ્તુ કામમાં લેવી હોય એ કામમાં આવે નહીં. ન શું દોડે એવી પાટી મેલાવું કે? મહાદેવ શું કહે છે કોન્ફિડન્સથી કે ના શું દોડે એવી પાટી મેલાવું. પાટી એટલે દોટ. ત્રીજો વચ્ચે બોલ્યો, મનિયાને તું કમ ન જાણતો, 6ઠા ધોરણમાં પહેલે નંબરે આવ્યો જ હતો ને વળી. ત્રીજો કહે છે કે મનિયો કમ નથી, ઓછો નથી, એનો 6ઠા ધોરણમાં પહેલો નંબર આવ્યો હતો. એ તો હું માનદો, એટલે કહે છે કે તો હું માનદો હતો એટલે એનો નંબર આવ્યો હતો. ચોથો બોલી ઉઠ્યો, ને નટુડો ઓછો છે કે? એમાં પાછા એના બાપા હેડમાસ્તર છે. બીજાએ ત્રીજી વાત કરી, મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે તેથી એને તો મળવાની જ. ને ધનશંકરના માસા, એ જ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે. વિદ્યાધિકારી એટલે કેળવણી ખાતામાં ખૂબ જ મોટા હેડ હોય તે અધિકારી, એટલે વિદ્યાધિકારી, ટિકેડાઓની ખાતાના મુખ્ય અધિકારીને વિદ્યાધિકારી કહેવાય. એમાં કહે છે કે હેડ ક્લાર્ક છે. કોણ? ધનશંકરના માસા. વિદ્યાર્થી મિત્રો આ બધું ધ્યાન રાખજો. એક એક પ્રશ્નમાં પૂછાશે કે ભાઈ ત્રીજો શું બોલે છે, તો કે મનિયો 6ઠા ધોરણમાં પહેલો નંબર આવ્યો હતો એટલે એને મળશે. પછી શું કહે છે ચોથો, કે ભાઈ નટુડાના બાપા હેડમાસ્તર છે. પછી બીજો શું કહે છે, કે ભાઈ બચુડાના મામા મામલતદાર છે. ધનશંકરના માસા વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે. આ બધા નાના નાના એક એક પ્રશ્નમાં પૂછી શકાય. મહાદેવ ન ડગ્યો, ના રે ના, એવું હોય તો પરીક્ષા જ ન લેત ને, ખાલી તમે ઘોડા દોડાવો છો. ઘોડા દોડાવો છો એટલે તમે તર્ક વિતર્ક કરો છો કે એવું કહો તો કઈ આ લોકો પરીક્ષા જ ના લેત ને. વડાએ કહ્યું,
ઠીક ભાઈ, જોઈએ જ છે ને, મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, આ પણ એક કહેવત છે, મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, એટલે કે થોડા જ વખતમાં તમને બધી ખબર પડી જશે. હા હા, દીવો બળે એટલે પહેલો નંબર લાવું, મહાદેવે તાનમાં આવીને. સારું, તો કેમ ભાઈ શંકા, ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો. હા વળી, આપણા ગામનું નાક રહેશે, નાક રહેશે એટલે આપણી આબરૂ રહેશે. પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા, બીજાને 10, ને ત્રીજો આવીશ તોય 5. પાંચે ક્યાં છે ગાંડા. તે વખતે શિષ્યવૃત્તિની પરીક્ષામાં પહેલો નંબર આવે એને 15 રૂપિયા મળતા હતા, બીજા નંબરને 10 રૂપિયા અને ત્રીજા નંબરને 5 રૂપિયા મળતા હતા. તે વખતે વિદ્યાર્થી મિત્રો, રૂપિયાની, 1 રૂપિયાની, 10 રૂપિયાની, 5 રૂપિયાની કિંમત હતી. ત્રીજાએ લાગ સાધ્યો ને આપણને ઉજાણી મળશે. ચોથાએ પાકું કર્યું, હે ને મહાદેવ, નક્કી જાઓ. મહાદેવ મંજૂર થયો. મહાદેવ કહ્યું, ચોક્કસ, જો હું પહેલો નંબર આવીશ તો હું તમને ઉજાણી આપીશ. આ રીતે આ ચારેય છોકરા જીપના ઝપાટા મારે છે ને ચાલી રહ્યા છે. અડખે પડખે લડી રહેલી ઉંબીઓને પસારતા જાય છે. જીપના ઝપાટા, જીપના ઝપાટા એટલે આપણે મનમાં આવે એ પ્રમાણે બોલી અને એમાં આનંદ મેળવવો. ઉંબી એટલે કે જે ધાન્ય હોય ઘઉં અને ચણા જેવા, એના અનાજના ડુંડા, એને પસારવું. પસારવું એટલે પંપાડવું. મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે. દૂર દેખાતા જાનના ઝુંડમાં નિસાર સામે લાંબી નજર નાખી લે છે. ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે. એકાએક મહાદેવની નજર થંભી જાય છે, અટકીને ઉભો રહે છે, બોલી પડે છે, ખાઈ જવાની. મહાદેવની નજર એકાએક આમ થંભી જાય છે અને એને થયું કે કંઈક ખેતરમાં હાલી રહ્યું છે. પેલા ત્રણેય અટકે છે. મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે. પેલી બાજુના ખેતર તરફ જુએ છે. પાણી સરખો કુંડો કુંડો ઘઉંનો મોલ, સારસ પક્ષીની તરતું, પક્ષી તરતું હોય એવી એક ગાય છે જે ધીમે ધીમે ચાલે છે ને ખાતી જાય છે. એ લોકોએ જોયું કે એક મદમસ્ત ગાય એ ખેતરમાંથી ઘઉંનો કુણો કુણો મોલ ખાઈ રહી છે. કાપલો કાઢી નાખવાની. મહાદેવના પગ જમીન પર જડાઈ ગયેલા લાગતા હતા. મહાદેવને ખૂબ જ ટેન્શન થઈ ગયું. એને ખૂબ જ ચિંતા થવા લાગી કે હવે આ ગાય એ બધું જ ખેતરમાંથી અનાજ ખાઈ જવાની. વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી આપણે અત્યારે ભણીએ છીએ. હવે પછીનો પાઠ આગલા સેશનમાં ભણાવવામાં આવશે. આ વખતે હું તમને કોઈ જ હોમવર્ક આપતી નથી, કારણ કે હવે પછીનું જે સેશન આવશે એ પછીના એક બે સેશન પછી હું તમારી એક પુનરાવર્તન કસોટી લઈશ અને એમાં તમારે આગળ જે ચલાવેલ પાઠ કાવ્ય છે એમાંથી તમને હું એક પુનરાવર્તન પેપર મૂકીશ કે જેમાં તમારે જવાબ લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, એની પણ તમે તૈયારી કરજો જેથી કરીને તમને એ પરીક્ષાનું પેપર આપતા વાંધો આવે નહીં. અને આ પાઠ પણ થોડોક વાંચજો અને આગળના સેશનમાં આપણે મળીએ ત્યાં સુધી નમસ્કાર અસ્તુ.